नमस्ते विद्यार्थीओ, आज आप चैप्टर छ अध्याय छ में अभ्यास करशू, जेमा आखा चैप्टर मोस्टली बधाज पॉइंट विद्यार्थी मित्रों रिवाइज थशे। यस, 6.1 थी लईने 6.5 सुधीना बधाज पॉइंट ने अपने वन बाय वन रिवाइज करशू। एवी रीतना प्रश्नों आवे छे स्वाध्याय छ नो। पहेलो सम विकलित नो उपयोग करीने आपेल मूल्यनु आसन मूल्य गणवा कहे छे। यस, आसन मूल्य 6.4 में सीखी गया छे आपणे। एफ ऑफ एक्स प्लस डेल एक्स इज कॉन्ग्रुएंट टू एफ एक्स प्लस एफ डेस एक्स डेल एक्स, ज्यां डेल एक्स रहेशे नानामां नानुं मूल्य। यस, क्वेश्चन छे 70/81 नुं 1/4 एटले चतुर्थ मूळ। तो विद्यार्थी 81 चतुर्थ मूळ खबर छे तमने, 3^4 अने 17 कोनी नजीक छे 16, ए चतुर्थ मूळ छे एनुं 2। यस, एटले आपणे अहीं लखशुं, धारो के एफ एक्स एक्स नी 1/4, मतलब विद्यार्थी चतुर्थ मूळ लईने आपणे जशुं ज्यां एक्स अने डेल एक्स आपणे आ बे किंमतनो सरवाळो बनावानो रही। यस, 17/81 એટલે અહીંયા 16/81 અને 1/81 તમે આનું ટોટલ કરી શકો તો તમને મળશે 17/81, જે આપણો મૂળ પ્રશ્ન છે। અને અહીંયા ધ્યાન રહી, ડેલ એક્સ નાનામાં નાનું મૂલ્ય લેવાનું, એટલે અહીંયા એફ ડેસ એક્સ મળશે તમને ડી ડી એક્સ ઓફ એક્સનું ચતુર્થ ઘાત, એટલે 1/4 एक्स रेस टू 1/4 माइनस 1, इन शॉर्ट एक्स रेस टू -3/4। बस आने थोड़ो रीअरेंज करी शको तमे, एटले 1/4 एक्स रेस टू 3/4। हवे आपणे विद्यार्थीओ एक्स की किंमत ले लेशुं, ज्यां एफ एक्स ज्यां एक्स छे 16/81। विद्यार्थी तमारा एफ एक्स में मूकी देवानुं छे 16/81 नुं चतुर्थ मूळ, એટલે 2/3, 2^4, 16, 3^4, 81, અને એફ ડેસ એક્સમાં વિદ્યાર્થીઓ એફ ડેસ એક્સ 16/81 મૂકી દેશું, તો આ તમારું એફ ડેસ એક્સનું મૂલ્ય 1/4, અહીંયા આવશે 16/81 રેસ ટુ 3/4। બસ આને સોલ્વ કરીએ એટલે ટોટલ મળશે 1/4 આવશે 2/3, ને ગુણ્યા 3/4 એઝ ઇટ ઇઝ, આને કટિંગ કરી દેશું, એટલે બાકીનું મૂલ્ય રહેશે તમારું 1/4, આ રહેશે 2/3 એનો ઘન। યસ, એટલે 8/27, 2નો ઘન 8, 3નો ઘન 27 ઉપર જશે, ઇટ મીન્સ વિદ્યાર્થીઓ 27/8 = 32। ને હવે આપણે વધશું આપણા અંતિમ ચરણમાં, આસન મૂલ્ય। યસ, માટે મૂલ્ય એફ ઓફ એક્સ પ્લસ ડેલ એક્સ, જે એફ એક્સ પ્લસ એફ ડેસ એક્સ ડેલ એક્સ, વિદ્યાર્થીઓ આ રીતે જોવા મળે, જેમાં એફ એક્સ છે કેટલું, આયુ એફ એક્સ જેનું મૂલ્ય છે આપણી પાસે એક્ઝેક્ટલી 2/3, એફ ડેસ એક્સ બી લાવ્યા જ છે આપણે 27/32, અને વિદ્યાર્થીઓ ડેલ એક્સ જે છે તે 1/81। બસ આને આપણે કેલ્ક્યુલેટરથી ગણવાનું રહેશે અને તમારું અંતિમ આન્સર આવી જશે 27/81, એટલે આ રહેશે તમારું 3^2 અને 3^9, અને આ બધી કિંમત તમે વિદ્યાર્થીએ મૂકી દેશો એટલે તમારું ઓરિજિનલ આન્સર આવી જશે 2/3 કરી લેજો કેલ્સીથી, અને 1/96 કરી લેજો, જે વિદ્યાર્થીઓ આન્સર હશે તમારો 0.677, જે આ પ્રશ્નનો મૂળ આન્સર આપણો હશે, અને વિદ્યાર્થીઓ અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે। ચલો વિદ્યાર્થી, એમાં જ છે સેકન્ડ પ્રશ્ન, આસનનું મૂલ્ય ગણો 33 -1/5। વિદ્યાર્થી -1/5 એટલે પંચમૂળ, 2નું પંચમૂળ 2^5 કરું તો 32 થાય, મને જોઈએ 33, એટલે આપણે લખી દઈશું, ધારો કે એફ એક્સ છે એક્સ રેસ ટુ -1/5, જ્યાં વિદ્યાર્થી મિત્રો એક્સ લેશું 33 છે એની નજીક, એટલે 32, અને ડેલ એક્સ 1, આનું ટોટલ કરી દેવું તો આપણો ક્વેશ્ચન થઈ જવો જુએ। યસ, ને હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ
एबडेसेक्स जे आवशे माइनस वन बाय फाइव एक्स रेस टू माइनस वन बाय फाइव माइनस वन अने एक्स नी घात एक्स नु विकलन वन एटले तमने टोटल एबडेसेक्स मिली जशे माइनस वन बाय फाइव एक्स रेस टू माइनस सिक्स बाय फाइव पांच एकू पांच ने छ अने थोड़ो रीअरेंज करी नाखवानुं એટલે ટોટલ તમને મળશે વન અપોન સિક્સ બાય ફાઈવ. વિદ્યાર્થીઓ જે ઋણ ઘાત છે એને ધન કરી દઈએ ને હવે આપણે જઈએ આપણા મૂળ વિધેય પર એફએક્સ. એમાં આપણે એક્સ કેટલું લીધું છે? બત્રીસ. એ બત્રીસ અહીંયા મૂકી દઉં એટલે બત્રીસની ઘાત માઇનસ વન બાય ફાઈવ ઇન શોર્ટ બેની પાંચ ઘાત. આ પાંચ અને આ પાંચ કેન્સલ, ફક્ત આવશે બેની એક ઓછા ઘાત એટલે વન બાય ટુ. બેની એક ઘાત થશે પણ વન અપોન ટુ થશે. અને વિદ્યાર્થીઓ એબડેસ એક્સ સેમ જ બતાવીશ, બત્રીસ ઘાત એબડેસ એક્સમાં અહીંયા માઇનસ વન બાય ફાઈવ જે તમારું અપોન ફાઈવ છે તે જ, અને એ બત્રીસ રેસ ટુ આવશે સિક્સ બાય ફાઈવ જે મૂલ્ય આવશે. અહીંયા પણ વિદ્યાર્થીઓ તમે સિમ્પ્લિફિકેશન તો કરી જ શકો, જે આ રીતનું રહેશે ફાઈવ બેની પાંચ ઘાત અને સિક્સ બાય ફાઈવ એઝ ઇટ ઇઝ પાંચ પાંચ કેન્સલ. હવે બેની છ ઘાત એટલે થર્ટી ટુ ઇન્ટુ ટુ સિક્સટી ફોર એટલે માઇનસ વન બાય ફાઈવ ઇન્ટુ વિદ્યાર્થીઓ સિક્સટી ફોર. ને હવે આપણું ફાઇનલી આસન મૂલ્ય એક્સ પ્લસ ડેલ એક્સ જે આવશે એફએક્સ પ્લસ એફડેસ એક્સ ડેલ એક્સ આવશે, જેમાં એફએક્સ આપણે ગણ્યું જ છે જસ્ટ ઓનલી હાફ, અને વિદ્યાર્થીઓ એફડેસ એક્સ એ બી ગણ્યું જ છે માઇનસ વન બાય ફાઈવ ઇન્ટુ સિક્સટી ફોર, અને ડેલ એક્સ ઓનલી વન છે જ. બસ આને વિદ્યાર્થીઓ સિમ્પલ કેલ્સીથી ગણી લેવું એટલે તમારો ઉકેલ આવી જાય. આવશે હાફ અને આ સેમ એસ, અને એની ટોટલ ગણતરી કરશો એટલે તમારો ઉકેલ આવશે તેત્રીસ રેસ ટુ માઇનસ વન બાય ફાઈવ, અને અહીંયા વિદ્યાર્થીઓ તમે ઉકેલશો એટલે તમારો આન્સર આવી જાય. જે વિદ્યાર્થીઓ આપણને મળશે ઝીરો પોઈન્ટ ફોર નાઇન સેવન એપ્રોક્સિમેટલી, અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો પહેલો અને બીજો ઇઝીલી ન્યુમેરિકલ પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ સેકન્ડ પ્રશ્ન આવે છે, સાબિત કરો કે વિધેય એફ એક્સ લોગ એક્સ ભાગ્યા એક્સ એ એક્સ બરાબર એ આગળ મહત્તમ છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓ મહત્તમ અને ન્યૂનતમ એટલે પહેલું વિકલન બીજું વિકલન, સ્ટેપ વન સ્ટેપ ટુ વાળી મેથડ હતી ને આપણી છ પોઈન્ટ પાંચ વાળી એ આપણે જોશું. એટલે આપણું પહેલું સોપાન આવશે સ્ટેપ વન એફડેસ એક્સ, અને આનું વિકલન જ વિદ્યાર્થીઓ કરી દેવાનું ડીડી એક્સ ઓફ લોગ એક્સ બેઝી ભાગ્યા એક્સ, ભાગાકારનો નિયમ, છેદમાં છેદનો વર્ગ પછી છેદ અંશનું વિકલન ઓછા અંશ છેદનું વિકલન. આવી રીતે થઈ શકે? યસ, છેદ અંશનું વિકલન વન બાય એક્સ થશે પછી લોગ એક્સ એક્સનું વન એટલે આવી જશે તમને વન માઇનસ લોગ એક્સ બેઝી ભાગ્યા એક્સ સ્ક્વેર. આ રહેશે વિદ્યાર્થીઓ એફડેસ એક્સ. મેં સેકન્ડ વિકલન પણ કરીશ કારણ કે આપણે ચકાસવી તો પડશે, છેદમાં છેદનો વર્ગ એટલે ચાર ઘાત પછી છેદ અંશનું વિકલન ઝીરો લોગ એક્સનું વન બાય એક્સ ઓછા અંશ છેદનું વિકલન ટુ એક્સ. બસ આને વધારે સોલ્વ ના કરીએ, ખાલી એક એક એક્સ એક્સ ઉડાવી દઈએ વિદ્યાર્થીઓ એટલે અહીંયા આવશે એક્સ, આ રહેશે ટુ એક્સ ઇન્ટુ વન માઇનસ લોગ એક્સ બેઝી ભાગ્યા એક્સની ચાર ઘાત. હવે આપણે જઈએ સ્ટેપ ટુ પર. વિદ્યાર્થીઓ સ્ટેપ ટુ શું હતું? યસ, જો ફર્સ્ટ વિકલન ઝીરો એટલે આના બરાબર આપણે વિદ્યાર્થીઓ આ ઝીરો લઈ લઈએ તો મળશે વન માઇનસ લોગ એક્સ બેઝી ભાગ્યા એક્સ સ્ક્વેર બરાબર ઝીરો, અને આને ઝીરો સાથે ઉડાવી દઈએ ફક્ત મળશે તમને વન માઇનસ લોગ એક્સ બેઝી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઇન શોર્ટ લોગ એક્સ બેઝી ઇઝ ઇક્વલ ટુ વન, એટલે વનને તમે લખી શકો શું? લોગ ઈ બેઝી. બસ બંને બાજુ સરખાઈ કાઢો એટલે તમને એક્સ બરાબર મળશે કેટલું? ઈ. યસ, આ તમારું ઈ મળશે. હવે એને ચકાસીએ સ્ટેપ થ્રી કે એક્સ બરાબર ઈ આગળ એફ ડબલ ડેશ એક્સ
ચકાસતા વિદ્યાર્થીઓ આવ્યું તમારું F"X એમાં આપણે ખાલી કિંમત મૂકી દેવાની છે ઈ એટલે આ આવશે તમારું F"E જે ઈ માઇનસ 2E ઇન્ટુ 1 માઇનસ લોગ ઈ બેઝ ઈ ને ભાગ્યા ઈ ની 4 ઘાત વિદ્યાર્થીઓ આ તો 0 જ થવાનું લોગ ઈ બેઝ ઈ 1 થાય એટલે ટોટલ મળશે ઈ માઇનસ 2E 1 માઇનસ 1 ઇન શોર્ટ ઈ માઇનસ 0 જે પણ છે પણ ધન મળશે 1 અપોન ઈ નો ઘન વિદ્યાર્થીઓ ધન એને જ તો કહેવાય મહત્તમ છે યસ માટે સાબિત થઈ ગયું કે x ઇક્વલ ટુ ઈ આગળ fx એ મહત્તમ છે ને વિદ્યાર્થીઓ દાખલો અહીંયા થઈ ગયો પણ જો તમને મહત્તમ મૂલ્ય પૂછે તો તમારે અહીંયા કિંમત મૂકી દેવાની એટલે અહીંયા એક્સ્ટ્રામાં આપણે આ પણ લખશું મહત્તમ મૂલ્ય fxમાં વિદ્યાર્થીઓ આ fxમાં તમારે કિંમત મૂકી દેવાની f ઓફ e એટલે log e બેઝ e ભાગ્યા e ઇન શોર્ટ મારો ઉત્તર આવશે 1/e જો મૂલ્ય પૂછે મહત્તમ તો ને સાબિતી પૂછે તો એટલે સુધી આપણી સાબિતી વિદ્યાર્થીઓ અહીંયા પૂરી થાય ને આ પ્રશ્ન બી પૂરો થાય છે ચલો નેક્સ્ટ વિદ્યાર્થી આવે છે બહુ મજાનો પ્રશ્ન છે એક સમદ્વિભુજ ત્રિકોણ સમદ્વિભુજ એટલે બે ખૂણા સમખા એટલે બે બાજુ સરખી યસ સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ આધાર અચળ છે બી અને તેની બે સમાન બાજુઓના માપ 3 સેન્ટીમીટર સેકન્ડના દરે ઘટી રહ્યા છે જ્યારે ત્રિકોણની સમાન બાજુઓનો માપ આધારના માપ જેટલા થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી બદલાય અથવા ઘટે છે વિદ્યાર્થીઓ આ આપણી પાસે એક ત્રિકોણ છે તે બી કયો સમદ્વિભુજ ધારી લઈએ કે આ એનો આધાર છે અને આ બે સમાન બાજુ છે વિદ્યાર્થીઓ પ્રશ્નમાં કીધું જ છે અચળ આધારનું માપ એટલે આ તમારું અચળ છે યસ અને આ બે સમાન બાજુ છે એને આપણે કહી દે x સેન્ટીમીટર આ રીતે આપણે જોઈ લઈશું આમાં વિદ્યાર્થીઓ આગળ વધશું બે સમાન બાજુઓનું માપ 3 સેન્ટીમીટર સેકન્ડના દરે ઘટી રહ્યા છે એટલે dx વર્સિસ dt માઇનસ 3 સેન્ટીમીટર પર સેકન્ડ માઇનસ એટલા માટે કારણ કે સ્પષ્ટ કીધું છે ઘટી રહ્યા છે એટલે ઘટે છે જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓનો માપ આધાર જેટલા થાય એટલે આપણો ક્વેશ્ચન આવો છે કે જ્યારે x બરાબર b ત્યારે ક્ષેત્રફળ કેટલા ઝડપથી ઘટે એટલે d∂dt આપણને પૂછે છે કે કેટલા ઝડપથી ઘટે છે એકદમ ઇઝી છે પહેલાં આપણે ક્ષેત્રફળ માટે જોશું વિદ્યાર્થીઓ હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેદ આના માટે તમારે વેદ લખવું પડશે એ જ થશે તમારી મધ્યગા વિદ્યાર્થીઓ વેદ અને મધ્યગા સમાન ફક્ત કાં તો સમ બાજુ ત્રિકોણ હોય તો થાય અથવા તો સમદ્વિભુજ ત્રિકોણ હોય તો થાય આપણી પાસે સમદ્વિભુજ છે એટલે મધ્યગા અને વેદ બંને શું થઈ જશે સેમ ને મધ્યગા એટલા માટે લીધી તમે અહીંથી એક બિંદુ સજેસ્ટ કરીને આને અડધું કરી નાખો b/2 અને આમાં આપણે વિદ્યાર્થીઓ લઈ લેશું પાયથાગોરસ અહીંથી તમને વેદની લંબાઈ મળી જવાની યસ એટલે ધારો કે AD BC પરની AD બાજુ BC પરની મધ્યગા અથવા વિદ્યાર્થીઓ વેદ છે મધ્યગા વેદ બંને આમ સેમ આમાં થાય કાં તો સમબાજુ ત્રિકોણ હોય અથવા તો સમદ્વિભુજ ત્રિકોણ હોય હવે આપણે પાયથાગોરસ લઈ શકીએ વિદ્યાર્થીઓ કે ત્રિકોણ ADCમાં માપખૂણો ADC કેટલું 90 માટે પાયથાગોરસ નિયમ તમને લાગશે AC² AD² + DC² આનાથી ખાલી પર્પઝ એટલો જ છે તમને વેધ મળે છે એસી છે x² AD શોધું છું અને આ છે b/2 એટલે AD² વિદ્યાર્થી આવશે x² - b² / 4 એટલે AD આવી જશે અંડરરૂટ x² - b² / 4 હવે વિદ્યાર્થીઓ આપણે લઈ જઈશું આપણા મેઇન ટાર્ગેટ પર
त्रिकोण एबीसी नु क्षेत्रफळ जेने मैं डेल केम छु नाम यस कारण के डी डेल बाय डी टी लावानु छे मारे हाफ गुणिया पायो गुणिया वेद विद्यार्थी पायो छे कोण बीसी एटले बी अने वेद छे कोण एडी यस अने एडी में एटला माटे आ गणनु पायथागोरस थी बस हवे तो सोल्यूशन आवी जशे एटले आवी जशे हाफ बी अने आ छे अंडररूट एक्स स्क्वेर माइनस बी स्क्वेर भाग्या चार बस अहींथी विद्यार्थी आपणे मेन जर्नी चालू करवानी छे कोनी सापेक्ष विकलन समय ने सापेक्ष तेमां डीएक्स बाय डीटी मने आप्यो छे विद्यार्थी बी तो अचळ छे એટલે અચળનું વિકલન તો ઝીરો થઈ જાય અને આપણી ગણતરી હવે ચાલુ થશે કે ટી ને સાપેક્ષ વિકલન કરતા એટલે તમે જેવું વિકલન કરશો આમાં એકદમ સરળ ફર્સ્ટ આવી જશે ડી ડેલ બાય ડી ટી હાફ બી સેમ અને આનું વિકલન વિદ્યાર્થીઓ આપણે જોશું ડી બાય ડી ટી ઓફ અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય ફોર અને વિકલન માં આપણે ટ્રાન્સલેટ કરતા જઈએ વન બાય વન એટલે આ આવશે ડી ડેલ બાય ડી ટી હાફ બી પહેલાં તો રૂટનું વિકલન થશે વન અપોન ટુ ટાઈમ્સ ગુણ્યા એક્સ સ્ક્વેરનું ટુ એક્સ થશે એક્સનું ડીએક્સ બાય ડી ટી થશે અને અચળનું ઝીરો એમાં વિદ્યાર્થી ટુ ટુને આપણે ઉડાવી દઈએ પ્રશ્ન એકવાર પાછો વાંચીએ શું કહે છે જ્યારે આધાર બાજુની લંબાઈ જે બે છે એ સમાન થાય ત્યારે પૂછે છે એટલે એક્સ બરાબર બી તમે ત્યાં મેલી દેશો અને ડીએક્સ બાય ડીટી એટલે આ વિદ્યાર્થીઓ એ તો આપેલું જ છે તમને કેટલું છે ઘટે છે માઇનસ ત્રણ સેન્ટીમીટર પર સેકન્ડ એટલે ડી ડેલ ભાગ્યા ડીટી હાફ બી અહીંયા આપણે એક્સની જગ્યાએ બી મૂકી શકશું કારણ કે એ લોકો ઇક્વલ કીધું જ છે એક્સ કેટલું આવશે બી અને ડીએક્સ બાય ડીટી વિદ્યાર્થીઓ આ આવશે માઇનસ ત્રણ ને હવે આની ગણતરી સિમ્પલ રીતે આવી ગઈ એટલે ડી ડેલ ભાગ્યા ડીટી વિદ્યાર્થીઓ આવશે હાફ બી આ રીતે ચોચલી તમને અંડરરૂટ ચાર ઓછા એક એટલે ત્રણ બી સ્કેર ભાગ્યા ચાર અહીંયા બી અને અહીંયા આવશે ઓનલી કેટલા માઇનસ થ્રી અને અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારો એક ફાઇનલ આન્સર જે છે એ ઇઝીલી આવી જશે જે વિદ્યાર્થીઓ આગળ જશું તો ડી ડેલ બાય ડી ટી હાફ બી આવશે ટુ રૂટ થ્રી બી અને આ બી સેમ માઇનસ થ્રી ચલો ઉકેલમાં જોઈએ તો એક એક બી કેન્સલ ટુ ટુ કેન્સલ અને રૂટ થ્રી અને થ્રી કેન્સલ તો એક રૂટ થ્રી બચશે એટલે ડી ડેલ બાય ડી ટી વિદ્યાર્થીઓ આવશે તમારું માઇનસ રૂટ થ્રી બી સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ માઇનસનો ઉકેલ એટલા માટે આ ક્ષેત્રફળ ઘટે છે અને ઘટે છે એટલે વિદ્યાર્થી મિત્રો એ માઇનસ આવ્યું અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ જે પ્રશ્ન છે તે બહુ જ ઇઝીલી આપણે અહીંયા પૂર્ણ કરી દીધું ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી વેરી વેરી ઓલ્ડેસ્ટ ન્યુમેરિકલ એકદમ જૂનામાં જૂનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં ત્રણ જગ્યાએ છાપેલો છે એક તો ક્વેશ્ચન ચાર આઠસો અધ્યાયનો ક્વેશ્ચન ત્રેવીસ આઠસો અધ્યાયનો અને ઉદાહરણ નંબર પિસ્તાલીસ એટલે વિદ્યાર્થીઓ ત્રણ વખતના પ્રશ્ન છાપેલો છે એટલે મેં તમને એક જ વારમાં સમજાવું છું પ્રશ્ન છે એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય બિંદુ વન ટુમાંથી પસાર થતાં અભિલંબનું સમીકરણ મેળવવા કહે છે આમ જોવામાં આવે તો ક્વેશ્ચન એકદમ સાદો અને સિમ્પલ પણ બહુ લેન્ધી છે ચાલો વન બાય વન જોઈએ પહેલાં તો આપણે આપેલું બિંદુ એને વિદ્યાર્થીઓ ચકાસી લઈએ કે આપણા વક્ર પર છે કે નથી વક્ર પર મૂકી જોવાનું છે એટલે એક્સ છે તમારું વન વાય છે ટુ વન ઇઝ ઇક્વલ ટુ એઇટ ના આ તો ના થઈ શકે એનો મતલબ એવો થયો કે આ બિંદુ વક્ર પર છે જ નહીં માટે આપણે લખવાનું કે એ વન ટુ આપેલા વક્ર એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય પર નથી ને હવે નથી એટલે હવે એના પર આપણે ધારવું પડશે આ આપણો એક વક્ર છે એવું સમજીએ એના પરનું બિંદુ એક ધારવું પડશે મારે એ કોમા બી અને આ જે બિંદુ છે એ આના પર નથી એટલે એના બહાર હશે કાં તો અંદર હશે એકચ્યુઅલી વન લેસ ધેન એઇટ આવ્યું એટલે ઇનસાઇડ હશે અહીંયા હશે અહીંયા આમ હશે
લેસ દેન હોય ને પહેલું બિંદુ તો એ ઇનસાઇડ હોય ને ગ્રેટર દેન હોય તો આઉટસાઇડ હોય. આપણે આમાંથી પસાર થતો લાવવાનો છે શું? અભિલંબ. એટલે આમ અભિલંબ આવશે વિદ્યાર્થીઓ, કારણ કે આ તમારો સ્પર્શક છે. કારણ કે સ્પર્શકને જે લંબ હોય એને જ તો અભિલંબ કહેવાય. એટલે અહીંયા આપણે વિદ્યાર્થીઓ લખશું સ્પર્શક, અને આ આપણો ઉત્તર અભિલંબ. અભિલંબ લાવવાનો છે આપણે વન ટુમાંથી પસાર થતા. એટલે અહીંયા બિંદુ મેં ધાર્યું છે એ કોમા બી. અહીંથી વિદ્યાર્થી આપણે સ્ટાર્ટ કરીએ કે ધારો કે પી એ કોમા બી જે આપેલ વક્ર, શું છે વક્ર? એક્સ સ્ક્વેર બરાબર 4y પર છે, માટે તમે પી એ કોમા બી એના પર લાઈસ કરી શકો. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y, એટલે આવશે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4b. સમીકરણ નંબર 1. આનો ઉપયોગ કરીને મેં સ્પર્શક અને અભિલંબના ઢાળ શોધું છું 1/1. એટલે વિદ્યાર્થીઓ વક્ર છે મારી પાસે એક્સ સ્ક્વેર બરાબર 4y, આનું આપણે વિકલન કરી દઈએ એક્સને સાપેક્ષ, એટલે ટોટલ મળશે તમને 2x અને y dy / dx. તેથી કરીને મળશે તમને સ્પર્શકનો ઢાળ. વિદ્યાર્થી મિત્રો સ્પર્શકનો ઢાળ dy / dx 2x / 4, એટલે x / 2, અને એ બી સામાંથી પસાર થાય છે એ કોમા બીમાંથી, આવ્યું આપણું એ કોમા બી, એમાંથી પસાર કરી દઈએ એટલે ટોટલ મળશે તમને કેટલું? એ / 2. માટે અભિલંબનો ઢાળ, વિદ્યાર્થી અભિલંબનો ઢાળ શું હોય? સ્પર્શકને લંબ હોય, એટલે -1/ સ્પર્શકનો ઢાળ. ને બસ આ કિંમત મૂકી દઉં એટલે -1/ એ / 2, ઇટ મીન્સ -2/ આ આપણે અભિલંબનો ઢાળ લઈને વિદ્યાર્થીઓ પસાર કરશું પહેલાં તો એ બીમાંથી, એટલે તમને એક સ્ટેટ સમીકરણ મળશે. યસ, માટે અભિલંબનું સમીકરણ જેનો ઢાળ -2/ તથા તે બિંદુ પહેલાં આપણે પીમાંથી પસાર કરશું, ત્યારબાદ આપણે 1/2 પસાર કરશું. એટલે લખવાનું તે બિંદુ પી 1/2 એ કોમા બી માંથી પસાર થાય છે, અને સૂત્ર તો ખબર જ છે તમને, વાય -y1 એમ એક્સ -x1, તેમાં y1 છે બી, ઢાળ છે -2/ અને x1 છે બસ, અને ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે ay -ab -2x / 2a. વિદ્યાર્થીઓ આ સમીકરણમાં આપણે આનું મૂલ્ય લગાવી દઈશું a સ્ક્વેર બરાબર 4b, એ આપણે મૂકશું આ મૂલ્ય પરથી, તો તમે અહીંથી બીની કિંમત મૂકી શકશો કેટલી? એ સ્ક્વેર / 4, અને આ સામાંથી પસાર થાય છે 1/2, એટલે આને કન્ટિન્યુ રાખીએ જે 1/2 પસાર થાય તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2, એટલે x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2, અહીંયા 2 મૂકતા જઈએ આપણે, આ 1 અને આ 2a. બસ આને વિદ્યાર્થીઓ આપણે આગળ સોલ્વ કરીએ એટલે ટોટલ મળશે તમને કેટલું? 2a 2a, આ 2a 2a કેન્સલ, ફક્ત જોવા મળશે તમને એક નાનકડું ઇક્વેશન -ab / -2, એટલે ab / 2. પણ વિદ્યાર્થીઓ અહીંથી તમને બીનું મૂલ્ય ખબર છે, આયરું બીનું મૂલ્ય જે એ સ્ક્વેર / 4 છે. યસ, એટલે એ સ્ક્વેર / 4 ક્યાંથી લાવ્યા? તો મૂલ્ય હતું આપણું 1 પરથી, જેનું મૂલ્ય છે એ સ્ક્વેર / 4b. એકચ્યુઅલી મેં એ અને બીની કિંમત ગણું છું, એના પરથી મને ઢાળ મળી જશે અભિલંબનો અને ઉત્તર આવી જશે, એટલે 1/8, વિદ્યાર્થીઓ એ આવી જશે 2, અને એ જ a 2 જો તમે અહીંયા મૂકી દેશો તો તમને b આવી જશે કેટલા? 1, અને અહીંયા વિદ્યાર્થીઓ આપણને a અને b જે 2/1 છે એકચ્યુઅલી સ્પર્શક વક્ર એ આપણને અહીંથી મળે છે. અને હવે વિદ્યાર્થીઓ આ પ્રશ્નને થોડો હજુ આગળ લઈ જાઉં મેં, તો મારો ઉત્તર આવી જશે જે આ જ રીતે આપણે આગળ વધશું. ઇન શોર્ટ જોવા જાય તો આપણને p બિંદુ મળી ગયું વક્ર પરનું,
કેટલું મળ્યું 2.1 માટે વિદ્યાર્થીઓ તમે લખી શકશો અભિલંબનો ઢાળ જે આપણે બનાવેલો છે આયરો માઇનસ 2 બાય એમાં કિંમત મૂકી દે તો એ છે કેટલું 2 એટલે માઇનસ એમ આવશે આ અભિલંબનો ઢાળ એક્ચ્યુઅલ મળ્યો અને પસાર સામેથી કરવાનું છે આપણે એને યસ પસાર કરવાનું છે તમારે એને 2.1 માંથી યસ પ્રશ્નમાં એવું જ કીધું છે કે પસાર કરો 1.2 માંથી સોરી માટે માંગેલ અભિલંબનું સમીકરણ જેનો ઢાળ વિદ્યાર્થીઓ માઇનસ 1 તથા તે બિંદુ પ્રશ્નમાં એકવાર પાછું વાંચી લેજો બિંદુ 2.1 નથી લેવાનું 1.2 લેવાનું છે જે પ્રશ્નમાં કીધું છે એ જ બિંદુ 1.2 માંથી પસાર થાય માટે y માઇનસ y1 m x માઇનસ x1 વિદ્યાર્થી x1 y1 આ લઈ લે 1.2 અહીંયા 2 ઢાળ માઇનસ 1 અહીંયા 1 એટલે ઉકેલ આવી જશે તમારો માઇનસ x પ્લસ 1 એટલે x પ્લસ y બરાબર 3 જો તમે પસાર થતું 2.1 રાખશો તો બી ચાલશે કારણ કે આપણું સમીકરણ આ રીતનું જ છે આટલેથી આમ સ્પર્શક હતો અને આમ અભિલંબ હતો આ બિંદુ તમારું હતું જે વક્ર પર ની હતું તે કયું 1.2 અને આ આપણે હમણે જ ગણ્યું 2.1 આ આપણો સ્પર્શક છે આ અભિલંબ વિદ્યાર્થી આ અભિલંબનું સમીકરણ આવશે જે આપણા પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર છે અને અહીં આપણો પ્રશ્ન પૂરો થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ શું પૂરો કરું છું આગળનો અભ્યાસ સ્વાધ્યાય 6 નો જ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું ઓકે બાય બાય